વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર પ્રકરણ 5ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ચેપ્ટરો આપણે અભ્યાસ કરેલો છે ઓનલાઈન, કોરોનાની મહામારીને કારણે આપણે શાળાની અંદર કે ટ્યુશનની અંદર રૂબરૂ અભ્યાસ કરી ચૂકેલા નથી. પણ છતાં પણ આપણો અભ્યાસક્રમ ન અટકે ને આપણો અભ્યાસક્રમ બગડે નહીં, એને માટે ઓનલાઈન ભણવાનો શું કરી રહ્યા છીએ, આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું, જે વિદ્યાર્થીઓ આ વિડીયોનો અભ્યાસ કરી રહ્યા છો, તો તે વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, અમે પણ તમારી સાથે સહમત છીએ કે 100% તમને આ વિડીયોની અંદર ખ્યાલ ન પણ આવી શકે. કારણ કે તમે શિક્ષકની સામે હોય તો તમે તમારા મનની અંદર અનુભવાતા પ્રશ્નને, અમુઝાવતા પ્રશ્નોને તમે સામે મૂકીને તેનું નિરાકરણ લાવી શકો છો. પરંતુ અહીં ગાડી વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક સરસ મજાનો રસ્તો છે કે તમને અહીં ઓનલાઈન જે વિડીયો અભ્યાસ કરો છો, તે વિડીયોમાં તમને કોઈ પોઈન્ટમાં ખ્યાલ ન આવતો હોય તો તે પોઈન્ટને તમે ટિકમાર્ક કરીને રાખો, તો તમે આ વિષયના શિક્ષકોને અથવા તો આપણે જાણે આમને સામને મળીએ ત્યારે તમે તેનું ડિફિકલ્ટી સોલ્વ કરી શકો તેમ છો. તો આપણે પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આવર્તનીય વર્ગીકરણ એટલે કે વિશ્વની અંદર તત્વો ઘણા બધા શોધાયેલા છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ તેનું વર્ગીકરણ કરેલું છે. વર્ગીકરણ કરેલું છે એટલે કે જેવી રીતે શાળાની અંદર છોકરાઓ છોકરા સાથે બેઠા હોય, છોકરીઓ છોકરી સાથે બેઠી હોય છે, પછી પાંચમા ધોરણના વિદ્યાર્થી પાંચમા ધોરણ સાથે બેઠા હોય, ચોથા ધોરણના ચોથા ધોરણ સાથે, દસમા ધોરણના દસમા ધોરણ સાથે, અગિયારમા ધોરણના અગિયારમા ધોરણ સાથે, એવી રીતે તેનું શું કરેલું હોય છે, વર્ગીકરણ કરીએ છીએ. તો અહીં ગાડી પણ વિદ્યાર્થી મિત્રો, જે વિશ્વની અંદર જે ટોટલ જેટલા તત્વો શોધાયેલા છે તે તત્વોનું પણ શું કરવામાં આવે છે, અલગ અલગ રીતે વર્ગીકરણ કરેલું છે. જેના ગુણધર્મો એકબીજાને મળતા આવતા હોય, એકબીજાની સાથે સુસંગત હોય, તેઓને એકબીજાની સાથે રાખવામાં આવતા હોય છે. તો આ પ્રકરણમાં શું શીખવાનું છે અને શું નથી લેવાનું આપણે, તે તો પેન્સિલથી તમને અહીં ગાડી જે વિડીયોની અંદર ટીકમાર્ક કરેલું છે તે પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે, અને જે ટીકમાર્ક રોંગ કરેલું છે તેનો અભ્યાસ કરવાનો નથી, અને તે પોઈન્ટને તૈયાર કરવાનો રહેશે નહીં. કારણ કે 30% અભ્યાસક્રમની અંદર તે પોઈન્ટ શું થયેલા છે, નીકળી ગયેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરવાની છે પાઠની અંદર કેવી રીતે અભ્યાસ કરીશું, તે ખૂબ જ મોટી વધુ સંખ્યામાં તત્વોનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો. ખૂબ જ મોટી વધુ સંખ્યામાં તત્વોનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો. આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ, તત્વો, સંયોજનો અથવા તો મિશ્રણ રૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ, તત્વો, સંયોજનો અથવા તો મિશ્રણ રૂપે અસ્તિત્વ ધરાવે છે. તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. આધુનિક સમયમાં લગભગ 118 તત્વો જાણીતા છે. તે પૈકી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, ટૂંકા ટૂંકા સવાલો ખૂબ મહત્ત્વના છે. આધુનિક સમયમાં લગભગ કેટલા તત્વો છે, 118 તત્વો જાણીતા છે. તે પૈકી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, જ્યારે બાકીના જે તત્વો હોય છે તે તત્વોને પ્રયોગશાળાની અંદર રાસાયણિક પ્રક્રિયા કરીને શું કરવામાં આવતા હોય છે, મેળવવામાં આવતા હોય છે. બધા જ તત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ, તેમ તેમ વૈજ્ઞાનિકો પાસે તત્વોના ગુણધર્મોની વધુને વધુ માહિતી એકત્રિત થતી ગઈ. સૌપ્રથમ શરૂઆતમાં ઓછા તત્વો હતા, તો તે તત્વો પર આધારિત તેના ગુણધર્મ જેની સાથે સુમેળ હતો તેની સાથે ગોઠવવામાં આવતા હતા. પણ જેમ જેમ તત્વોની સંખ્યાઓ વધતી ગઈ, તો તેના ગુણધર્મો પણ થોડા ઘણા એકબીજા સાથે મળતા આવતા હતા. તેને આધારે વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવ્યું, બાબર વૈજ્ઞાનિકોને પણ ઘણી બધી અમુઝણો થતી ગઈ કે કેવી રીતે તત્વોને એકબીજાની સાથે કોને ગોઠવીને રાખવા. વૈજ્ઞાનિકો માટે આ માહિતીનો વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બની, જેથી તેઓએ તેમના ગુણધર્મોમાં કોઈ પ્રકાર ભાત એ શોધવાનું શું કરી, શરૂ કરી. આ ગુણધર્મોની કોઈ ચોક્કસ પ્રકારની ભાત પરથી આટલી મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ સરળ બન્યો. તો 118 તત્વો જે હતા વિદ્યાર્થી મિત્રો, તે 118 તત્વોને જેમ જેમ વૈજ્ઞાનિકો જેમ જેમ શોધાતા ગયા, તેમ તેમ વૈજ્ઞાનિકોની મહેનતથી તે તત્વોની ગોઠવણીઓ વ્યવસ્થિત બનતી ગઈ.
5.1ની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો શું શું હતા, કયા કયા વૈજ્ઞાનિકોએ કેવી કેવી રીતે પ્રયત્નો કરેલા હતા તેની ઉપર આધારિત છે. વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ શાના આધારે અને સૌપ્રથમ કયા પ્રકારે કર્યું હતું. વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ તત્વોના ગુણધર્મોને આધારે કર્યું હતું અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ તત્વોના ગુણધર્મોને આધારે કર્યું. શેને આધારે કર્યું વિદ્યાર્થી મિત્રો? ગુણધર્મોને આધારે કર્યું હતું અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી હતી. અવ્યવસ્થિત તત્વો જે હતા તેઓને વ્યવસ્થિત ગોઠવવાની તેમણે શું કરી હતી? પ્રયત્નો કરેલા હતા. વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ જાણીતા તત્વોનું ધાતુઓ અને અધાતુઓમાં એમ બે પ્રકારે વર્ગીકરણ કર્યું. સૌપ્રથમ શેમાં વિભાજન કર્યું વિદ્યાર્થી મિત્રો? તેમણે કયા તત્વો ધાતુ છે અને કયા તત્વો અધાતુ છે તેને આધારે તેમણે શું કર્યું? વર્ગીકરણ કર્યું. ત્યારબાદ જેમ જેમ આધુનિક સંશોધનો થતા ગયા તેમ તેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું, સાથે સાથે વર્ગીકરણ માટેના વધુ પ્રયત્નો થતા ગયા. સૌપ્રથમ તો શેના વિશે, શેને આધારે વર્ગીકરણ કર્યું? ધાતુ છે. કયું તત્વ ધાતુ છે અને કયું તત્વ અધાતુ છે તેના આધારે તેમણે શું કર્યું? વર્ગીકરણ કર્યું. ત્યારબાદ જેમ જેમ આધુનિક સંશોધનો થતા ગયા તેમ તેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું, સાથે સાથે વર્ગીકરણ માટે વધુ પ્રયત્નો થતા ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ડોબરે નળની ત્રિપુટી. ત્રિપુટી એટલે કે ત્રણ, ત્રિ એટલે ત્રણ, પુટી એટલે જોડી. ડોબરે નળની ત્રિપુટી એટલે શું સમજાવો. જર્મન વૈજ્ઞાનિક જ્હોન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જૂથમાં ગોઠવવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો કે જેના ગુણધર્મો સરખા હતા તેઓને એક જૂથની અંદર એટલે કે ત્રણ ત્રણની જોડી બનાવીને તેમણે શું કરી? ગોઠવવાના પ્રયત્ન કર્યા કે જેના ગુણધર્મો સરખા છે તે ત્રણને સાથે રાખો. ત્યાર પછી ચોથો આવે તો તેનું શું કરવું તે આગળ પછી વિચારવામાં મૂકી દીધા. તેમણે ત્રણ તત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા. આ ત્રણ તત્વો ધરાવતા જૂથોને શું કીધું તેમણે? ત્રિપુટી. એટલા માટે તેમને કયા નિયમથી ઓળખાવવામાં આવે છે? ડોબરેનરની ત્રિપુટી. ત્રિપુટીનો નિયમ. ત્રિપુટીના ત્રણ તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું હોય છે. સરેરાશ એટલે કે ત્રણની જે જોડી બનાવેલી હતી, જો આકૃતિમાં દેખાય છે કોષ્ટકમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જે દેખાય છે તેનો પરમાણ્વીય દળ અનુક્રમે કેટલો છે? 6.9, 23 અને 39. તો 6.9 અને પ્રથમ અને છેલ્લું જે તત્વ મળે છે તે બંનેની શું કરી તેમણે? સરાસરી શોધી, એટલે કે સરેરાશ શોધી. તો તે કોના જેટલી મળતી આવે? વચ્ચેના તત્વ જેટલી મળતી આવે છે. ઉદાહરણ તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રિપુટી છે, તેમના પરમાણ્વીય દળ અનુક્રમે 6.9, 23.0 અને 39. તેમાં સોડિયમનું પરમાણ્વીય દળ એ અન્ય બે તત્વો લિથિયમ અને પોટેશિયમના સરેરાશ પરમાણ્વીય દળ જેટલું હતું. લિથિયમ અને પોટેશિયમનું પરમાણ્વીય દળ એટલે કે સરાસરી 6.9 પ્લસ 39 ભાગ્યા 2 કેટલો મળે છે? લગભગ 23.0. જોજો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર અહીં ગાડી એવું ચોક્કસ મૂલ્ય કુદરતની અંદર જે તત્વો મળી આવે છે તેનું મૂલ્ય 110% સાચું હોય તે શક્ય નથી. એટલા માટે જ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, લગભગ શબ્દ વાપરવો ખૂબ જ જરૂરી છે. ડોબરેનરની અન્ય ત્રિપુટીઓ નીચે મુજબ. લિથિયમ, સોડિયમ એલઆઈ, એનએ અને કે, સીએ, એસઆર અને બીએ, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ ત્રિપુટીઓ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની રહેશે. નીચે કેટલાક સમૂહ આપ્યા છે.
તે પૈકી કયા સમૂહની ત્રિપુટી એ ડોબ્રેનરની ત્રિપુટી નથી તે જણાવવાની છે. તો સમૂહ આપેલા છે એન, પી અને એ એસ, સી એ, એસ આર અને બી એ, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો કોણ નથી તે આપણે નક્કી કરવાનું છે. તો સરેરાશ પ્રથમ અને છેલ્લા ની બંનેની સરેરાશ ઘટતા જો વિદ્યાર્થી મિત્રો વચ્ચેના તત્વ જેવું ન મળે તો તે છે નહીં. ચાલો સમૂહ એક માટે એન અને એ એસનું સરેરાશ પરમાણ્વીય દળ તો આપણે શું મળશે વિદ્યાર્થી મિત્રો, અહીં 14.74.9/2 તો 44.45 યુ, જે વચ્ચેના તત્વ જેટલું મળે છે કે તેની આજુબાજુ જેટલું પણ મળે છે ના, એટલા માટે શું કહી શકાય નથી. આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્વ પીના પરમાણ્વીય દળ જેટલું નથી, માટે આ સમૂહના તત્વો એ ડોબ્રેનરની ત્રિપુટી નથી. સમૂહ બેની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે સી એ અને બી એનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું મળે છે આપણને, 88.7 યુનિયન મળે છે યુનિટ. આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્વ એસઆરના લગભગ પરમાણ્વીય દળ જેટલું છે. લગભગ શબ્દ સમજવો બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસ મૂલ્ય ભલે ન મળે પણ લગભગ મૂલ્યથી પણ આગળ વધી શકાય છે, માટે આ સમૂહના તત્વ એ ડોબ્રેનરની ત્રિપુટી છે. ત્યાર પછી આવે છે સમૂહ સી માટે. તો ક્લોરિન અને આયોડિનનું સરેરાશ પરમાણ્વીય દર કેટલું મળે છે, 81.2 યુ મળે છે, જે આપણે ઉપર કોષ્ટકમાં જોઈ શકો છો. એ કોના નજીકનું મળે છે, 79.9, એટલે કે 80ની આજુબાજુનું મળે છે. 80 અને 81 એકબીજાના નજીકની કિંમત કહી શકાય, એટલા માટે ડોબ્રેનરની ત્રિપુટી કેવી પડે છે અહીં સક્ષક્ષ ફૂલ જાય છે અને સાચી પડતી આપણને માલુમ પડે છે. આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્વ બીઆરના લગભગ પરમાણ્વીય દળ જેટલું છે, માટે આ સમૂહના તત્વ એ ડોબ્રેનરની શું કહેવાય, ત્રિપુટી કહેવાય છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. ડોબ્રેનરના પ્રયત્નોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મ અને તેમના પરમાણ્વીય દળ વચ્ચે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. તો ડોબ્રેનરની મહેનત કંઈ ખોટી હતી નહીં. ડોબ્રેનરે જે પ્રયત્ન કરેલા હતા પરમાણ્વીય દળને આધારે 52 ત્રિપુટીઓ નક્કી કરી હતી, તો તે ત્રિપુટીને આધારે ન્યુલેન્ડ જેવા અન્ય રસાયણ વૈજ્ઞાનિકોને પણ શું મળી, 52 મહેનત કરવા માટે પ્રોત્સાહન મળ્યું અને તેઓએ પણ આગળ શું કરી, પ્રયત્ન કરીને આગળ ન્યુલેન્ડ અને જે ડોબ્રેનરના જે નિયમ હતા તેનો સમન્વય કરીને નવી કંઈ શોધ કરી. ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. કયા ક્રમમાં ગોઠવ્યા, ચડતા ક્રમમાં. તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ થોરિયમ પર કાર્ય પૂર્ણ કર્યું. તેમણે સૌપ્રથમ ઓછા પરમાણ્વીય દળ ધરાવતો તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ થોરિયમ પર કાર્ય તેમણે શું કર્યું, પૂર્ણ કર્યું. તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે જાણી શકીએ ન્યુલેન્ડના સમયની અંદર કેટલા તત્વો જાણીતા હતા, 56 તત્વો જાણીતા હતા. ન્યુલેન્ડે નોંધ્યું કે આ ગોઠવણીમાં પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ન્યુલેન્ડે શું જોયું ગોઠવણીની અંદર, કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે આઠની ગોઠવણી કરી, તો પહેલું અને આઠમું જે તત્વ હતું તેના ગુણધર્મ લગભગ કેવા હતા, એકબીજાને સમાન મળી આવતા હતા. જો અહીં અષ્ટકનો નિયમ બતાવેલો છે વિદ્યાર્થી મિત્રો, ન્યુલેન્ડનું અષ્ટક નિયમ, સારે ગામા પા ધા ની સા, તેને આધારે ગોઠવેલું છે. તો તેને આધારે તેમણે શું અનુકરણ કરેલું છે તે જોઈએ આપણે. ન્યુલેન્ડને આ તુલના સંગીતના સૂરો સાથે કરી અષ્ટકનો નિયમ રજૂ કર્યો, જે નીચે મુજબ છે. તત્વોને જ્યારે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી આઠમા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. કોઈ
કોઈ એક તત્વથી આઠમા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. ન્યુલેન્ડના અષ્ટકનો એક ભાગ નીચે કોષ્ટકની અંદર આપેલો છે કે જે એકબીજાના ગુણધર્મો એકબીજાની સાથે શું મળતા આવે છે, સુસંગત આવે છે. માત્ર કોષ્ટકને તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ કોષ્ટક તમારે પૂછાતું નથી. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે. લિથિયમ પણ આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. આ જ પ્રમાણે બેરેલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો કેવા મળે છે, સમાન જોવા મળે છે. શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ડોબ્રેનરની શું છે, ત્રિપુટી છે. આ ત્રિપુટીમાંનું પ્રથમ તત્વ લિથિયમ ને જો અષ્ટકના સિદ્ધાંત મુજબ પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ, આ બંને તત્વો બંને નિયમ મુજબ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. ફરીથી જુઓ, આ ત્રિપુટીમાંનું કઈ ત્રિપુટી, કે જેની અંદર લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે, તે ત્રિપુટીની વાત કરી. આ ત્રિપુટીમાંનું પ્રથમ તત્વ લિથિયમને જો અષ્ટકના સિદ્ધાંત મુજબ પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. આ બંને તત્વો બંને નિયમ મુજબ ગુણધર્મોમાં સમાનતા ધરાવે. આ જ પ્રમાણે ત્રિપુટીનું દ્વિતીય તત્વ સોડિયમને જો અષ્ટકના સિદ્ધાંત મુજબ પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ પોટેશિયમ છે. આ બંને તત્વો પણ બંને નિયમ મુજબ ગુણધર્મોમાં કેવા જોવા મળે, સમાનતા જોવા મળે. આ ઉપરાંત બીજા કેટલાક તત્વો જેવા કે બેરેલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ ત્રિપુટી તેમજ અષ્ટકના સિદ્ધાંતનું શું કરે છે, પાલન કરે છે. આમ ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે અને તેને આધારે ઘણી બધી ભવિષ્યની અંદર પણ મેન્ડેલિફ છે કે આધુનિક આવર્ત કોષ્ટક છે તેની અંદર તેમણે શોધવાના શું કરેલા હતા, પ્રયત્ન કરેલા હતા. તેની અંદર પણ ડોબ્રેનર છે, ન્યુલેન્ડ છે, આ બધા વૈજ્ઞાનિકોના શું મળેલા હતા, ફાળા ખૂબ જ મહત્ત્વના ગણાય છે. ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા શું છે? ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા નીચે મુજબ છે. ડોબ્રેનરના સમયમાં જાણીતા બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં, તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ગણી શકાય નહીં. ડોબ્રેનરના સમયની અંદર ઘણા બધા તત્વો હતા, પણ ડોબ્રેનરે શું કરેલું હતું, જેટલા તત્વોની સરખા ગુણધર્મ ધરાવતા હતા તેણે તેને ગોઠવા, તો બાકીના તત્વોને ક્યાં નાખવાના, તો તેની ગોઠવણી કરવા માટે તે સક્ષમ હતા નહીં, તો બાકીના તત્વો તે ગોઠવી શક્યા ન હતા, એટલા માટે તેની શું દેખાય છે, ત્રુટિ દેખાય છે. તે સમયમાં એન, પી અને એએસએ ત્રણ તત્વો પણ જાણીતા હતા, પરંતુ આ તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા ન હતા, કારણ કે વૈજ્ઞાનિકને એન, પી અને એએસના ગુણધર્મ કોઈની સાથે મળતા આવતા હતા નહીં, એટલા માટે તેમણે ખોટી રીતે તેમણે તેમનું વર્ણન કર્યું નહીં. ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ, જેવી રીતે ડોબ્રેનરના સિદ્ધાંતની મર્યાદા હતી, એવી રીતે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની પણ શું છે, મર્યાદા છે. ન્યુલેન્ડ અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ નીચે મુજબ છે. ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વોને લાગુ પડ્યો. ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો, પરમાણ્વીય દર 40 કરતાં પણ ઓછા હોય તેને માટે જ લાગુ પડ્યું, બીજા માટે તેમણે ઉપયોગમાં લીધો હતો નહીં. અષ્ટકનો સિદ્ધાંત માત્ર સીએ સુધી જ લાગુ પડ્યો હતો, કારણ કે સીએ પછી પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મને મળતા આવતા નહોતા. ન્યુલેન્ડ કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં, પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંત સાથે સંબંધ બેસતા હતા નહીં. ન્યુલેન્ડ પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસતા બેસાડવા માટે બે તત્વો સીઓ અને એનઆઈ ને એક જ સ્થાન પર ગોઠવી દીધા હતા, કારણ કે બંને એક સરખા દેખાતા હતા, બેના ગુણધર્મ એક સરખા દેખાતા હતા, એટલે બંનેને કઈ જગ્યાએ ગોઠવી દીધા, તેણે એક જ સ્થાન ઉપર ગોઠવી દઈને તે પ્રયત્ન કર્યો. ઉપરાંત કેટલાક અસમાન તત્વોને પણ એક જ સ્થાન ઉપર ગોઠવ્યા.
અસમાન તત્વોને પણ એક સ્થાન ઉપર ગોઠવી નાખ્યા. દાખલા તરીકે સીઓ અને એનઆઈ એ બે તત્વોને ન્યુલેન્ડે એફ સીએલ બીઆર સાથે ગોઠવ્યા હતા, જ્યારે એફઈ એટલે આયન એ સીઓ અને એનઆઈ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. પરંતુ એફઈનું સ્થાન તેમના કરતાં કેવું રાખવામાં આવ્યું? બિલકુલ અલગ રાખવામાં આવ્યું હતું. તેની કોઈ જાતની સમજૂતી તેમણે મેળવેલી હતી નહીં. તો વિજ્ઞાનથી મિત્રો, આ વૈજ્ઞાનિકોએ ભલે તેઓ ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એમની ખામીઓ પણ હતી, પરંતુ તેઓની મદદથી જ આજે ભવિષ્યની અંદર જે વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરી રહ્યા છે તે પણ આ વૈજ્ઞાનિકોનો ફાળો આપણે ભૂલી શકીએ તેમ છે નહીં. કેમ કે આ વૈજ્ઞાનિકોના ફાળાની મદદથી જ ભવિષ્યની અંદર, કારણ કે ભૂતકાળ એ વર્તમાન હોય છે અને વર્તમાન એ જ ભવિષ્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ડોબરેનાની ત્રિપુટી શું હતી, ત્યાર પછી અહીં કાળી અષ્ટકનો નિયમ શું છે ન્યુલેન્ડનો, તે ખાસ ધ્યાન રાખવાનો છે અને તૈયાર કરવાનો છે. આ પાઠની અંદરથી વિદ્યાર્થી મિત્રો, અષ્ટકનો નિયમ છે, ત્રિપુટીમાં કોણ કોણ આવે છે તે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ખૂબ જ વ્યવસ્થિત પાઠને તૈયાર કરવાનો આગ્રહ રાખો.